તો સંખ્યાત્મક ગુણધર્મની અંદર આજનો જે આપણો ટોપિક છે તે છે અભિસરણ અને અભિસરણ દબાણ. હવે અભિસરણ અને અભિસરણ દબાણ એને સમજતા પહેલા આપણે એક ઘટનાને સમજીશું, અને જે ઘટના છે તેને આપણે પહેલા ડાયરેક્ટ સમજવાની કોશિશ જ કરીએ. ધ્યાનથી જોજો, એની માટે હું અહીંયા એક પેટી બનાવીશ. માની લો કે તમારી સામે એક કાચની પેટી અહીંયા મૂકેલી છે. હવે એ જે કાચની પેટી છે, એ કાચની પેટીની અંદર વચ્ચેથી હું બે ભાગ પાડું છું. તો કાચની આપણી આ જે પેટી છે તે બે ભાગમાં વહેંચાઈ ગઈ. હવે માની લો કે પેટીના આ ભાગમાં હું એક દ્રાવણ ભરું છું, દ્રાવણ એક, અને અહીંયા હું બીજું દ્રાવણ ભરું છું, દ્રાવણ બે. માની લો કે જે પહેલું દ્રાવણ છે તેની સાંદ્રતા આપણે લખી દઈએ સી વન, અને બીજા દ્રાવણની સાંદ્રતાને કહી દો સી ટુ. અને અહીંયા તમને પહેલેથી જ સ્પષ્ટતા કરીને આપી દઉં છું કે જે સી વન છે એ ગ્રેટર હશે સી ટુ કરતા. એનો મતલબ કે આ દ્રાવણની સાંદ્રતા આ દ્રાવણની સાંદ્રતા કરતા વધુ છે, આની સાંદ્રતા વધુ છે, આની સાંદ્રતા ઓછી છે. હવે બીજી એક વસ્તુ આને સમજવાની કોશિશ કરજો. સાંદ્રતા જે છે એ સાંદ્રતાને બરાબર સમજવાની કોશિશ કરજો. જે હું બોલું છું એના ઉપર કમ્પ્લીટ ધ્યાન આપજો. સી વન ઇઝ ગ્રેટર દેન સી ટુ, એનો મતલબ છે કે આ દ્રાવણની સાંદ્રતા વધુ છે. એનો મતલબ જોજો શું થાય, આ જે દ્રાવણ છે તેની સાંદ્રતા વધુ છે. હવે દ્રાવણની સાંદ્રતા વધુ એનો મતલબ કે તેમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા વધુ. જે દ્રાવણની સાંદ્રતા વધુ તે દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ પણ કેવું હશે, વધુ હશે. મતલબ કે આ જે દ્રાવણ છે તેની સાંદ્રતા વધુ છે, તો એ દ્રાવણમાં જે દ્રાવ્ય હશે એની સાંદ્રતા પણ કેવી હશે, વધુ. અને આ દ્રાવણની સાંદ્રતા ઓછી છે તો આની માટે આપણે લખી શકીએ કે તેમાં દ્રાવ્યની જે સાંદ્રતા છે તે કેવી હશે, ઓછી. તો જે દ્રાવણની સાંદ્રતા વધુ તેમાં દ્રાવ્યની સાંદ્રતા વધુ હોય, અને જે દ્રાવણની સાંદ્રતા ઓછી તેમાં દ્રાવ્યની સાંદ્રતા હંમેશા કેવી હોય, ઓછી હોય. આને ક્લિયર કરી નાખજો. બીજી વસ્તુ, જ્યાં દ્રાવ્યની સાંદ્રતા વધુ ત્યાં દ્રાવકની સાંદ્રતા કેવી હશે, બોલો, ઓછી. અને જ્યાં દ્રાવ્યની સાંદ્રતા ઓછી ત્યાં દ્રાવકની સાંદ્રતા કેવી હશે, વધુ. તો આને ધ્યાનથી સમજવાની કોશિશ કરજો અને આને નોટ પણ કરી લેજો કે જ્યાં સાંદ્રતા વધુ છે, જ્યાં દ્રાવણની સાંદ્રતા વધુ ત્યાં દ્રાવણની ત્યાં દ્રાવ્યની સાંદ્રતા વધુ, પણ દ્રાવકની સાંદ્રતા કેવી, ઓછી. અને જ્યાં દ્રાવણની સાંદ્રતા ઓછી ત્યાં દ્રાવ્યની સાંદ્રતા ઓછી, અને દ્રાવકની સાંદ્રતા કેવી હોય, વધુ હોય. આ વસ્તુને ખાસ યાદ રાખવાની છે. તો જ્યાં દ્રાવણની સાંદ્રતા ઓછી છે ત્યાં દ્રાવકની માત્રા વધુ છે, અને જ્યાં દ્રાવણની સાંદ્રતા વધુ છે ત્યાં દ્રાવક ઓછો છે. આને ખાસ ક્લિયર કરી નાખજો. હવે એક વસ્તુ વિચારો. માની લો કે આ જે બંને પાત્રની વચ્ચે આ જે દિવાલ છે, એ દિવાલ માની લો, એ દિવાલ માની લો મોટા મોટા છિદ્રોનો બનેલો પડદો છે. તમારે ખાલી માની લેવાનું છે. માનવામાં શું જાય, કારણ કે સમજવા માટે અમુક વસ્તુ આપણે માનવી પડશે. તો માની લો કે આ બે દ્રાવણને જોડતી જે દિવાલ છે એ દિવાલ એક પડદો છે. અને કેવો પડદો છે, તો કે ભાઈ મોટા મોટા છિદ્રોનો બનેલો પડદો છે. હવે નિયમ શું કે છે, નિયમ શું કે છે, પ્રસરણનો સિદ્ધાંત શું કે છે, શું તમને લોકોને ખબર છે કે જ્યારે બે પદાર્થોને ભેગા કરો અને એવી રીતે ભેગા કરો કે જેથી એક તરફ તેનું પ્રમાણ વધુ હોય અને બીજી તરફ તેનું પ્રમાણ ઓછું હોય, તો વસ્તુ અથવા તો પદાર્થ ક્યાંથી ક્યાં ગતિ કરે, જ્યાં તેનું પ્રમાણ વધુ હોય ત્યાંથી ઓછા તરફ ભાગી જશે. એવી જ રીતે તમે વિચાર કરો કે જ્યારે તમે આ બંને દ્રાવણોને એક એવા પડદા વડે ભેગા કરો છો કે જે પડદાની અંદર છિદ્ર મોટા મોટા છે, અને જો આ પડદામાં છિદ્ર મોટા મોટા હશે તો એ મોટા મોટા છિદ્રમાંથી બધી વસ્તુ પસાર થઈ શકશે. મતલબ કે જે તમારા દ્રાવણ છે એ દ્રાવણમાંનો જે દ્રાવ્ય છે તે પણ મોટા છિદ્રમાંથી પસાર થઈ શકશે, અને જે દ્રાવક છે તે પણ મોટા છિદ્રમાંથી પસાર થઈ શકશે.
અને અહીંયા તમે જોઈ શકો છો કે જો તમે આ બે દ્રાવણોની વચ્ચે એવો પડદો મૂકો કે જે મોટા મોટા છિદ્ર ધરાવતો હશે તો થશે શું? કોમન સેન્સ દોડાવો, લોજિક દોડાવો, થશે શું? થશે એવું કે આ બાજુ દ્રાવ્યની સાંદ્રતા વધુ છે, આ બાજુ દ્રાવ્યની સાંદ્રતા ઓછી છે, તો એ જે મોટા મોટા છિદ્ર છે એની મદદથી દ્રાવ્ય આ તરફ ભાગવા લાગશે, અને આ બાજુ દ્રાવકનું પ્રમાણ વધુ છે, આ બાજુ દ્રાવકનું પ્રમાણ ઓછું છે, તો દ્રાવક આમથી આમ આવવા લાગશે કે નહીં આવવા લાગે? કોમન છે. જો તમે આ બંને, જો તમે આ બંને દ્રાવણોને એવા પડદાથી અલગ કરો કે જેના છિદ્ર મોટા મોટા હોય, તો એ મોટા મોટા છિદ્રમાંથી દ્રાવ્ય પણ પસાર થઈ શકે, દ્રાવક પણ પસાર થઈ શકે, અને ક્યાંથી ક્યાં જશે? વધુ પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ. આ બાજુ દ્રાવ્યનું પ્રમાણ વધુ છે તો તે અહીંયાથી અહીંયા જશે, આ બાજુ દ્રાવકનું પ્રમાણ વધુ છે તો અહીંયાથી અહીંયા જશે. અને આ જે ઘટના તમે જોઈ રહ્યા છો એ ઘટનાને આપણે કઈ ઘટના કહીએ છીએ? પ્રસરણની ઘટના. કઈ ઘટના? તો કે પ્રસરણ. અને પ્રસરણમાં આ જ થતું હોય છે, જ્યાં સાંદ્રતા વધુ હોય ત્યાંથી ઓછા તરફ ભાગી જવાનું. તો આ જે ઘટના છે તે છે પ્રસરણની ઘટના. પણ આપણે પ્રસરણ નહીં, આપણે જે સમજવાનું છે તે શું સમજવાનું છે? આપણે સમજવાનું છે તે છે અભિસરણ. તો સમજવાની કોશિશ કરજો અભિસરણ કોને કહેવાય. હવે તમે માની લો, માની લો કે તમે આ જે દિવાલ છે એ દિવાલ મોટા છિદ્રનો બનેલો પડદો હતો, બરાબર? આ જે દિવાલ છે તે શું હતી? એક મોટા છિદ્રનો બનેલો પડદો હતો. હવે તમે માની લો કે જો તમે આ મોટા છિદ્રના બનેલા પડદાની જગ્યાએ લઈ લો છો ખૂબ જ નાના છિદ્રનો બનેલો પડદો, જો તમે મોટા છિદ્રના બનેલા પડદાની જગ્યાએ ખૂબ જ નાના છિદ્રોનો બનેલો પડદો લઈ લેશો તો શું થશે? જો અહીંયા મોટા છિદ્રની જગ્યાએ છિદ્ર ખૂબ જ નાના થઈ ગયા તો નાના છિદ્રમાંથી કોણ પસાર થઈ શકે? નાના છિદ્રમાંથી એ જ વ્યક્તિ પસાર થઈ શકે જે છિદ્ર કરતા નાનો હોય. જે છિદ્ર કરતા મોટો હશે તે વ્યક્તિ પસાર નહીં થઈ શકે. હા, પણ જેની સાઈઝ છિદ્ર કરતા નાની હશે એટલે કે નાનો હશે તે છિદ્રમાંથી પસાર થઈ શકશે, બાકીનો વ્યક્તિ પસાર થઈ શકવાનો નથી. મતલબ કે આપણે શું કરેલું છે, મોટા છિદ્રની જગ્યાએ છિદ્ર નાના કરી નાખ્યા. હવે જો છિદ્ર નાના કરી નાખીશ તો કોમન સેન્સ, જે નાનો વ્યક્તિ છે તે પસાર થશે, મોટો વ્યક્તિ પસાર થવાનો છે નહીં. અને આપણે વાત કરીએ છીએ બે વ્યક્તિની, દ્રાવ્ય અને દ્રાવક, કારણ કે કોઈ પણ દ્રાવણની વાત કરો બે જ હોવાના છે, દ્રાવ્ય અને દ્રાવક. અને આપણે બધા જાણીએ છીએ કે જે દ્રાવ્ય છે તેની સાઈઝ હંમેશા મોટી હોય, દ્રાવ્યના જે અણુઓ છે તેની સાઈઝ કેવી હોય? હંમેશા મોટી. અને જે દ્રાવકના અણુઓ છે તેની સાઈઝ હંમેશા કેવી હોય? ખૂબ જ નાની. હવે દ્રાવ્યના અણુઓની સાઈઝ ખૂબ જ મોટી, દ્રાવકના અણુઓની સાઈઝ ખૂબ જ નાની, તો હવે તમારા પડદામાંથી કોણ પસાર થશે? ફક્ત અને ફક્ત દ્રાવક, ફક્ત અને ફક્ત દ્રાવક. પણ દ્રાવ્ય પસાર થઈ શકવાનો નથી. જો મોટા છિદ્રવાળો પડદો લેશો તો દ્રાવક પણ પસાર થશે, દ્રાવ્ય પણ પસાર થશે. પણ જો એ પડદાને બદલીને ખૂબ જ નાના છિદ્રવાળો કરી નાખશો તો આવા સંજોગોમાં ખાલી અને ખાલી કોણ પસાર થશે? દ્રાવક થશે, પણ આ જે દ્રાવ્યની ગતિ થતી હતી તે બંધ થઈ જશે. મતલબ અહીંયાથી આ તરફ દ્રાવકની ગતિ ચાલુ રહેશે, પણ આ બાજુથી આ બાજુ તરફ દ્રાવ્યની ગતિ કેવી થઈ જશે? બંધ થઈ જશે. સમજ પડી કે ના પડી? સિમ્પલ છે. જો તમે ઝીણા કાણાવાળો પડદો લઈ લેશો તો તેવા સંજોગોમાં દ્રાવ્યની ગતિ થતી નથી, ફક્ત અને ફક્ત દ્રાવકની જ ગતિ થાય છે. અને આ જે તમારો પડદો છે તે વિશિષ્ટ પડદો કહેવાય, ખૂબ જ નાના છિદ્ર ધરાવતો પડદો. અને એ પડદાની ખાસિયત શું છે? એ પડદાની ખાસિયત એવી છે કે તે દ્રાવ્યને પસાર થવા નથી દેતો, તે ખાલી ને ખાલી કોને પસાર થવા દે છે? દ્રાવકને પસાર થવા દે છે. મતલબ કે આવા પડદાને તમે બીજું પણ નામ આપી શકો, પસંદગીમાં અર્ધ પ્રવેશશીલ પટલ. ફરીથી, આ જે પડદો છે તે ખાલી અને ખાલી કોને પસાર થવા દે છે? દ્રાવકને જ, દ્રાવ્યને પસાર થવા દેતો નથી. આથી એ પડદાનું તમે એક નામ આપી શકો. શું નામ આપી શકો? પસંદગીમાન પ્રવેશશીલ પટલ. અને એનું ત્રીજું પણ, અને જે પ્રચલિત નામ જે તમારે કેમેસ્ટ્રીમાં હમણાં આપવાનું છે તે છે અર્ધ પારગમ્ય પડદો. શું નામ આપવાનું છે આનું?
અર્ધ પારગમ્ય પડદો. તો એ જે નાના નાના છિદ્રા વાળો પડદો છે એને આપણે નામ આપીશું અર્ધ પારગમ્ય પડદો, જેને શોર્ટમાં આપણે કહીશું એસપીએમ. એસપીએમ નો મતલબ થાય સેમી પરમીએબલ મેમ્બ્રેન, અર્ધ પ્રવેશશીલ પટલ, અર્ધ પારગમ્ય પડદો. તો આને આપણે કહીશું અર્ધ પારગમ્ય પડદો. અને અર્ધ પારગમ્ય પડદાની ખાસિયત કઈ? તે ખાલી અને ખાલી દ્રાવકને પસાર થવા દેશે, દ્રાવ્યને પસાર થવા દેશે નહીં. અને આ જે આખી ઘટના છે એને હવે તમે કહી શકો કઈ ઘટના? અભિસરણ. તો અભિસરણની ઘટનામાં શું થાય? અભિસરણની ઘટનામાં ખાલી અને ખાલી દ્રાવકની ગતિ શક્ય છે, દ્રાવ્યની ગતિ શક્ય નથી. અને એ દ્રાવકની ગતિ પણ ક્યાંથી ક્યાં શક્ય છે? આ બાજુથી આ બાજુ. દ્રાવક આ બાજુથી આ બાજુ તો કદી જવાનો છે જ નહીં. કેમ? કારણ કે દ્રાવકની સાંદ્રતા, દ્રાવકનું પ્રમાણ વધુ ક્યાં છે? ડાબે કે જમણે? તો કે ભાઈ જમણે. ઓછું ક્યાં છે? તો કે ડાબે. તો કોમન છે કે તમારો દ્રાવક હંમેશા વધુથી ઓછા તરફ જ જશે, એટલે જમણેથી ડાબે જ જશે. સમજ પડી કે ના પડી? તો અભિસરણની ઘટના એક એવી ઘટના છે કે જેની અંદર ફક્ત અને ફક્ત દ્રાવકના અણુઓ, કોણ? દ્રાવકના અણુઓ કોની આરપાર? અર્ધ પારગમ્ય પડદાની આરપાર ગતિ કરે છે. અને ક્યાંથી ક્યાં ગતિ કરે છે? તો કે પોતાના વધુ પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ. પોતાના એટલે દ્રાવકના વધુ પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ. તો આ જે આખી ઘટના છે તેને તમે કહેશો અભિસરણની ઘટના. ફરીથી અભિસરણની હું વ્યાખ્યા બોલું છું. અભિસરણ કોને કહેવાય? જે ઘટનામાં દ્રાવકના અણુઓ અર્ધ પારગમ્ય પડદામાંથી વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પસાર થતા હોય તે ઘટનાને અભિસરણ કહેવાય. અને એ જ અભિસરણને બીજી રીતે પણ બોલી શકાય. અભિસરણની ઘટના એક એવી ઘટના છે કે જેની અંદર દ્રાવકના અણુઓની ગતિ અર્ધ પારગમ્ય પડદાની મદદથી ક્યાંથી ક્યાં થાય? તો કે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ. જો દ્રાવણની વાત કરો તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, અને દ્રાવકની વાત કરો તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. તો વ્યાખ્યાને બેના સંદર્ભમાં બોલાય. તમે દ્રાવકના સંદર્ભમાં પણ બોલી શકો અને દ્રાવણના સંદર્ભમાં પણ બોલી શકો. તો વ્યાખ્યાને હજુ સિમ્પલ બનાવી દઈએ, ધ્યાનથી સાંભળજો. અર્ધ પારગમ્ય પડદાની મદદથી, અર્ધ પારગમ્ય પડદાની મદદથી દ્રાવકના અણુઓની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જવાની જે વૃત્તિ છે તેને અભિસરણ કહેવાય. ફરીથી, અર્ધ પારગમ્ય પડદાની મદદથી દ્રાવકના અણુઓ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે તેને અભિસરણ કહેવાય. બીજી વ્યાખ્યા, અર્ધ પારગમ્ય પડદાની મદદથી દ્રાવકના અણુઓ દ્રાવણની ઓછી સાંદ્રતાથી દ્રાવણની વધુ સાંદ્રતા તરફ ગતિ કરે છે એને પણ શું કહેવાય? અભિસરણ. ફરીથી એકવાર બોલી જો, અર્ધ પારગમ્ય પડદાની મદદથી દ્રાવકના અણુઓ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે તેને અભિસરણ કહેવાય. અથવા અર્ધ પારગમ્ય પડદાની મદદથી દ્રાવકના અણુઓ દ્રાવણની ઓછી સાંદ્રતાથી દ્રાવણની વધુ સાંદ્રતા તરફ ગતિ કરે છે તેને કહેવાય અભિસરણ. તો આ હતું અભિસરણ. તો એકવાર અભિસરણને ચેક કરી લો, પછી આપણે ચોપડીની આકૃતિને જોઈશું. જોઈ લો એકવાર આને. ઓકે, આગળ વધીશું. આ જે મુદ્દો તેને ખાસ યાદ રાખજો, બરાબર, એમાં ગૂંચવાતા નહીં. હવે અભિસરણ માટેનો જે પડદો છે તેને આપણે અર્ધ પારગમ્ય પડદો કહીએ છીએ, એસપીએમ, શોર્ટ ફોર્મ એસપીએમ. એના એક્ઝામ્પલ કયા કયા? તો કે એના એક્ઝામ્પલની અંદર એક તો કહેવાય છે દેડકાનું મૂત્રાશય. તમારી ચોપડીમાં ભૂંડનું મૂત્રાશય પણ આપેલું છે. દેડકાનું મૂત્રાશય પણ વપરાય, પછી પાર્ચમેન્ટ પેપર લખી પણ નાખું. ચાલો, ભૂંડનું મૂત્રાશય, પછી દેડકાનું મૂત્રાશય લઈ શકાય,
પાર્ચમેન્ટ પેપર, પછી જે પ્રાણીઓ છે એમના કોષના રસ સ્તર, આ બધી વસ્તુને તમે એસપીએમ એટલે કે અર્ધ પારગમ્ય પડદા તરીકે ઉપયોગમાં લઈ શકો છો. બીજું આવે છે સેલોફેન પેપર, એને પણ તમે એસપીએમ ની અંદર ઉપયોગમાં લઈ શકો છો. તો આ બધા અમુક એના એક્ઝામ્પલ છે જે તમારી ચોપડીમાં પણ તમને આપેલા છે, એકવાર એને ચેક કરજો. બીજી વસ્તુ કે એના એક્ઝામ્પલમાં શું આવે, આ જે અભિસરણની ઘટના છે એના એક્ઝામ્પલની અંદર શું તમને લોકોને ખબર છે કે આપણે ચીમડાયેલી દ્રાક્ષ હોય, એ ચીમડાયેલી દ્રાક્ષને જ્યારે પણ તમે પાણીમાં મૂકો છો તે ફૂલી જાય છે. કેમ ફૂલે છે? કારણ કે જે ચીમડાયેલી દ્રાક્ષ આવે ને, જે દ્રાક્ષ, એ દ્રાક્ષનું જે પટલ છે, એ દ્રાક્ષનું જે પટલ છે ને તે પણ અર્ધ પારગમ્ય પડદા તરીકે વર્તે. અને જ્યારે પણ તમે એ દ્રાક્ષને પાણીમાં મૂકશો તો બહારના વિસ્તારમાં પાણી છે, અંદરના વિસ્તારમાં દ્રાક્ષનો ઘર છે, તો અંદરના વિસ્તારની અંદર સાંદ્રતા વધુ કહેવાય અને બહારના વિસ્તારમાં સાંદ્રતા કેવી ગણાય? ઓછી. તો બહારના વિસ્તારમાંથી જે દ્રાવક છે પાણી, તે ફટાફટ દ્રાક્ષમાં પ્રવેશ કરશે કે નહીં કરે, જેથી દ્રાક્ષ ફૂલી જશે. તો આ બધી ઘણી એવી ઘટનાઓ છે કે જે તમારા આસપાસ ઘટી થતી હોય છે, જે અભિસરણની ઉપર આધારિત છે. બીજી એક વસ્તુ, રક્તકણની વાત કરો. એવું કહેવાય છે ને કે રક્તકણ એને વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો તે શું થાય છે? બોલો બોલો શું થાય છે? ચીમડાઈ જાય છે, ખ્યાલ છે ને, ચીમડાઈ જાય છે. અને એવી જ રીતે એવું કહેવાય છે કે 0.9% વેઇટ બાય વોલ્યુમ સાંદ્રતા ધરાવતા ક્ષારના દ્રાવણમાં જ્યારે પણ તમે રક્તકણને મૂકશો તો તે ફૂલે છે. ફરીથી, 0.9% વેઇટ બાય વોલ્યુમ કરતા ઓછી સાંદ્રતા ધરાવતા જો ક્ષારના દ્રાવણમાં રક્તકણને મૂકવામાં આવે તો તે પાણીને રિસીવ કરીને ફૂલે છે, તો ફૂલશે. હા, પણ જો સાંદ્રતા આના કરતા ખૂબ જ વધુ હશે તો તેવા સંજોગોમાં રક્તકણને મૂકતા તે ચીમડાઈ જશે. તો આ બધી જે ઘટનાઓ છે તે અભિસરણની ઘટના ઉપર આધારિત છે. પછી આપણે બીજું પણ એક ઘટના આપણે લઈ શકીએ, જે આપણે શું કહીએ, જે ફૂલ હોય, જે આપણે ચીમડાઈ ગયેલા ફૂલ હોય એને પણ તમે જો નાખો પાણીમાં તો તે પણ થોડા ખીલી ઉઠે છે, ખ્યાલ છે ને? તો એ બધી ઘટનાઓ અભિસરણની ઘટના ઉપર આધારિત છે. તો એસપીએમ ના અમુક ઉદાહરણ મેં તમને આપ્યા અને અમુક અભિસરણની જે ઘટનાઓ છે તેના એક્ઝામ્પલ મેં તમને બતાવ્યા. હવે આપણે એને ઓર આગળ વધવાની કોશિશ કરીશું, ધ્યાનથી સાંભળજો. હવે આપણે સમજવાની કોશિશ કરીશું અભિસરણ દબાણ શું છે. એની માટે પણ આપણે એક આકૃતિને ધ્યાનમાં લઈશું. માની લો કે તમારી પાસે એક આ પાત્ર છે, એ પાત્રની અંદર થીસલ ફનેલ, એને હું આ રીતે મૂકું છું. અહીંયા બધે મેં પાણી ભરેલું છે, મતલબ કે આટલો જે તમારો વિસ્તાર છે એ તમારો દ્રાવક છે. દ્રાવક તરીકે કોણ? તો કે પાણી. અને આ જે થીસલ ફનેલ છે એમાં આટલે સુધી, ધ્યાનથી જોતો, આટલે સુધી થીસલ ફનેલમાં ચાલો બરાબર છે, આટલું તો ચાલે. થીસલ ફનેલમાં અહીંયાથી આટલે સુધી મેં ભરેલું છે દ્રાવણ, અને એ પણ શેનું દ્રાવણ ખબર છે? ખાંડનું દ્રાવણ. તમારી મરજી, તમે કોઈ બીજું દ્રાવણ ભરવા માંગો પણ ભરવા માંગો તો પણ ભરી શકો, એમાં કોઈ રોકટોક નથી. મીઠાનું દ્રાવણ પણ તમે લઈ શકો, મેં ખાંડનું લીધું છે, બરાબર? ઓકે. હવે આ જે થીસલ ફનેલનો જે નીચેનો ભાગ છે ને તેને મેં બંધ કરેલો છે. ખુલ્લું રાખશો તો કોમન છે યાર, ખુલ્લું રાખશો તો આ ભરાય જ કેવી રીતે ભાઈ? આની અંદર બધું પડી જાય ને છે, એટલે આને નીચેથી બંધ કરવાનું છે. અને બંધ કરવા માટે હું યુઝ કરીશ કોને ખબર છે? અર્ધ પારગમ્ય પડદાને. મતલબ કે આજે તમારી થીસલ ફનેલ છે એનો જે છેડો છે એ છેડા પર મેં મારેલો છે. કોણ મારેલો છે? અર્ધ પારગમ્ય પડદો. અહીંયા અર્ધ પારગમ્ય પડદો મારેલો છે. મારો સવાલ એ છે કે શું અહીંયા અભિસરણ થશે?
શું અહીંયા અભિસરણ થશે? અભિસરણનો મતલબ શું? અભિસરણનો મતલબ દ્રાવકની ગતિ. શું અહીં દ્રાવકની ગતિ થશે? થશે તો ક્યાંથી ક્યાં થશે? ચેક કરો, વિચારો, થોડું મગજ દોડાવો, ચેક કરો. બરાબર, આપણે જાણીએ છીએ કે અહીંયા દ્રાવણ છે મતલબ કે સાંદ્રતા વધુ છે, અહીંયા દ્રાવક છે મતલબ કે સાંદ્રતા કેવી છે? ઓછી. અહીંયા દ્રાવણ છે તો સાંદ્રતા વધુ, અહીંયા દ્રાવક છે તો સાંદ્રતા કેવી? ઓછી. અને અહીંયા છે અર્ધ પારગમ્ય પડદો. અને નિયમ કે છે, અભિસરણનો નિયમ શું કે છે? અભિસરણની ઘટનામાં દ્રાવકના અણુઓ દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ગતિ કરે છે. સાચી વાત કે ખોટી વાત? બરાબર. તો અહીંયા તમે વાત કરો તો આ છે તમારો અર્ધ પારગમ્ય પડદો, અહીંયા તમારું દ્રાવણ, દ્રાવણની સાંદ્રતા વધુ, અહીંયા તમારું દ્રાવક, સાંદ્રતા કેવી? ઓછી. તો તમારો આ જે દ્રાવક છે ને, દ્રાવક, એ દ્રાવક ઓછી સાંદ્રતાથી ગતિ કરીને વધુ સાંદ્રતા તરફ ભાગી જશે. અને જો તમારો દ્રાવક ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ભાગવા લાગશે તો તમારું આ જે દ્રાવણ છે ને, આ દ્રાવણ, બોલો, એનું કદ વધશે કે નહીં વધે? અને જો તમે થોડા સમય પછી એ થીસલ ફનેલને ચેક કરશો તો તેમાં દ્રાવણનું કદ પહેલા અહીંયા હતું એ વધી નહીં આવી ગયું. દ્રાવણનું કદ અહીંયાથી વધીને ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું. તો અભિસરણ થયું. બીજી એક વસ્તુ તમને આગળના ટોપિકમાં કહેવાનું રહી ગયો. અભિસરણ થતું તું ને આગળના ટોપિકમાં, યાદ કરો, મેં આકૃતિ પાડેલી, ફટાફટ જોઈ લેજો. એમાં બોલો દ્રાવકના અણુ આ તરફથી આ તરફ જતા હતા ને, અભિસરણ થતું હતું કે નતું થતું? યાદ કરો, આને C1 આને C2 કહેતા હતા, ગ્રેટર દેન હતું, હતું કે નતું? અને અભિસરણ થતું કે નતું થતું? થતું હતું. હવે એ અભિસરણમાં એક વસ્તુ તમને કહેવાની રહી ગયો. શું કહેવાની રહી ગયો? ધ્યાનથી સાંભળજો. અભિસરણ થશે તો ક્યાં સુધી થશે? સવાલ એ છે, અભિસરણ થશે તો આપણે જોઈએ કે બીજી એક વસ્તુ, આ જે પડદો હશે તે પડદો કયો હશે? અર્ધ પારગમ્ય પડદો. અને અભિસરણ થાય છે, પણ સવાલ એ છે કે અભિસરણ થશે તો ક્યાં સુધી થશે? તો યાદ રાખજો, જ્યાં સુધી બંને બાજુના દ્રાવણોમાં સાંદ્રતા સમાન ન થાય, જ્યાં સુધી બંને બાજુના દ્રાવણોમાં સાંદ્રતા સમાન ન થાય ત્યાં સુધી અભિસરણ થાય. અને જ્યારે બે બાજુ સાંદ્રતા સરખી થઈ જાય, અભિસરણની પ્રક્રિયા બંધ થઈ ગઈ. તો આને નોટ કરી લેજો. અભિસરણ થશે તો ક્યાં સુધી થશે? જ્યાં સુધી બંને બાજુના દ્રાવણોમાં શું? સાંદ્રતા સમાન ના થાય ત્યાં સુધી. બોલો, આ ઘટના પર આવી જાઓ પાછા. બોલો, અભિસરણ થાય છે કે નહીં થતું? તો કે થાય છે. ક્યાં સુધી થશે? તો કે ત્યાં સુધી થશે જ્યાં સુધી આ બંનેની અંદર સાંદ્રતા સમાન ન થઈ જાય. અને જ્યારે આ બંનેની વચ્ચે સાંદ્રતા, આ બંનેની સાંદ્રતા સમાન થઈ જશે, એટલે આ જે અભિસરણની પ્રક્રિયા છે એ શું થઈ જશે? બંધ થઈ જશે. ઓકે, ક્લિયર? ક્લિયર, પાક્કું? બરાબર. તો ટૂંકમાં મગજમાં ઉતરી ગયું કે અભિસરણ ત્યારે સ્ટોપ થઈ જાય જ્યારે બંને બાજુ સાંદ્રતા સરખી થઈ જાય. ઓકે, ચાલો એને જવા દો, એને સાઈડ ઉપર મૂકી દો. અહીંયા આવો. માની લો કે હજુ આ બંનેની સાંદ્રતા સરખી થઈ નથી. અને જો સાંદ્રતા સરખી નહીં થાય તો શું થશે? અભિસરણ ચાલુ રહેશે. અને અભિસરણ ચાલુ રહેશે તો આ જે ફનેલ છે એ ફનેલમાં પાણી ઉપર ચડ્યા કરશે કે નહીં ચડ્યા કરે? દ્રાવણ ઉપર ચડ્યા કરશે કે નહીં ચડ્યા કરે? એક સમય તો એવો આવશે કે તમારું આ દ્રાવણ બહારથી પડવા લાગશે નીચે. થશે કે નહીં થાય? થશે જ. તો એને અટકાવાય કેવી રીતે? એને અટકાવવા માટે આપણે શું કરીશું? ઉપરથી અંગૂઠો મૂકી દઈશું. માની લો કે મેં ઉપરથી અંગૂઠો મૂકી દીધો. અને અંગૂઠો પણ ના મૂકવો હોય તો એક નાની એમથી ઝીણી, જોકે થીસલ ફનેલની નળી તો બહુ જ નાની હોય એટલે અંગૂઠો જ મૂકી દેવાનો. તો જેવો તમે અંગૂઠો મૂકશો તો તમે ઉપરથી પ્રેશર આપ્યું કહેવાય કે ના કહેવાય, દબાણ લગાવ્યું કે ના લગાવ્યું. અને જેવું તમે ઉપરથી દબાણ લગાવ્યું, જેવું તમે અંગૂઠો મૂકી દીધો, જેવું તમે બહારથી પ્રેશર લગાવ્યું, જેવું તમે ઉપરથી એક્સ્ટ્રા પ્રેશર, પી એક્સટર્નલ, જેવું તમે ઉપરથી એક્સ્ટ્રા પ્રેશર લગાવ્યું,
એટલે જે અભિસરણની ઘટનામાં પાણી ઉપર ચડતું હતું એ ચડતું બંધ થઈ જશે. તમને ખબર છે કે અભિસરણની ઘટના ચાલુ છે, જો અભિસરણની ઘટના ચાલુ રહી તો બધું દ્રાવણ બહાર આવશે અને બહારથી નીચે પડશે. એટલે તમે શું કર્યું, ઉપર અંગૂઠો મૂકી દીધો. જેવો ઉપર અંગૂઠો મૂકો મતલબ કે ઇનડાયરેક્ટલી કહેવાય કે તમે બહારથી પ્રેશર લગાવ્યું, એક્સટર્નલ પ્રેશર. અને એ એક્સટર્નલ પ્રેશરને કારણે જે તમારું દ્રાવણ ઉપર આવતું હતું તે આવતું બંધ થઈ જશે, મતલબ કે અભિસરણની ઘટના બંધ થઈ જશે. અને જે એક્સટર્નલ પ્રેશરને કારણે અભિસરણની ઘટના બંધ થઈ જાય એને જ આપણે નામ આપીશું અભિસરણ દબાણ, જેની સંજ્ઞા છે પાઈ. તો અભિસરણ દબાણ શું છે? અભિસરણ દબાણ એક એવું દબાણ કે જેની મદદથી દ્રાવકના અણુઓનું દ્રાવણ તરફ થતું સ્થળાંતર અટકાવી શકાય. જેવું તમે એક્સટર્નલ દબાણ લગાડશો અભિસરણ બંધ થઈ ગયું, દ્રાવણ ઉપર ચડતું બંધ થઈ ગયું, મતલબ કે દ્રાવકની દ્રાવણ તરફ ગતિ પણ બંધ થઈ ગઈ. શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. તો ધ્યાનથી સાંભળજો, લખાય આવું? લખાય, જુઓ. એક એવું દબાણ કે જેની મદદથી દ્રાવકની દ્રાવણ તરફની ગતિને અટકાવી શકાય તેને શું કહે છે? અભિસરણ દબાણ. એક એવું દબાણ નહીં, એક એવું બાહ્ય દબાણ, એક એવું બાહ્ય દબાણ કે જેની મદદથી દ્રાવકની દ્રાવણ તરફ થતી ગતિને અટકાવી શકાય તેને કહેવાય અભિસરણ દબાણ. શું કહેવાય? અભિસરણ દબાણ. શું કહેવાય? અભિસરણ દબાણ. તો આ કહેવાય અભિસરણ દબાણ. અને અભિસરણ દબાણ એની સંજ્ઞા છે. આટલી વસ્તુ ક્લિયર થઈ? સિમ્પલ છે. બીજી એક વસ્તુ કે અહીંયા કેમ આપણે એવું બોલ્યા કરીએ છીએ કે અભિસરણ દબાણ એ બાહ્ય દબાણ છે, એક્સ્ટ્રા દબાણ છે, એક્સ્ટ્રા દબાણ છે, એનું કારણ, એની માટે સમજો, એની માટે ધ્યાનમાં લો. બીજી એક આકૃતિ ભૂસી નાખું છું, એરવા નોટ કરી લો, નોટ કરવું હોય તો. ઓકે, હવે હું તમને એને બીજી રીતે સમજાવું. ચાલો સ્ટાર્ટ કરીએ. એની માટે ધ્યાનમાં લઈશું એક આકૃતિ બીજી. આની માટે પણ બે ડબ્બા પાડ્યા, બીજા બે ડબ્બા, ડબ્બો એક, ડબ્બો બે. હા, ડબ્બો થોડો ચપટો લાગે, થોડો મોટો કરી નાખું. ઓકે, હવે આને ચેક કરજો. આટલી મહેનતથી ડબ્બા પાડ્યા છે. માની લો, માનવું જ પડશે ભાઈ બધું. માની લો કે અહીંયા દ્રાવણ છે, માની લો અહીંયા દ્રાવક છે, અહીંયા દ્રાવણ છે, અહીંયા દ્રાવક છે. અને એ બેની વચ્ચે તમે અહીંયા મૂક્યો છે કોણ? એસપીએમ, શોર્ટ ફોર્મ લખી નાખું, ચાલે ને? અર્ધપારગમ્ય પડદો. તો આ છે તમારું એસપીએમ, આ દ્રાવણ, આ તમારું દ્રાવક. બોલો, અભિસરણ થશે કે નહીં થાય? અભિસરણ થશે કે નહીં થાય? વિચારો અને કહો. કહો, થશે. ક્યાંથી ક્યાં થશે? ડાબેથી જમણે કે જમણેથી ડાબે? જમણેથી ડાબે. કેમ? કારણ કે દ્રાવણ છે એની સાંદ્રતા વધુ, દ્રાવક છે એની સાંદ્રતા ઓછી. તો થવાનું કે નહીં થવાનું? ક્યાંથી ક્યાં? જમણેથી ડાબે. તો બોલો, તમારો દ્રાવક ગતિ કરીને દ્રાવણ તરફ આવશે? આવશે કે નહીં આવે? તો ઇમેજિન કરો, આવી રહ્યો છે. એને કહેવાય અભિસરણ, કહેવાય કે ના કહેવાય? ઓકે, હવે આકૃતિમાં ઓર મોડિફિકેશન લાવો. ઓર મોડિફિકેશન, માની લો કે અહીંયા એક પાઇપ છે. હવે એ પાઇપમાં અહીંયા હું મૂકું છું એક પિસ્ટન. શું મૂકું છું? પિસ્ટન. અને આ જે પિસ્ટન છે એ પિસ્ટનની મદદથી હું પ્રેશર લગાડું છું, પી એક્સટર્નલ. જેવું મેં અહીંયાથી પ્રેશર લગાડીશ, કોના તરફ પ્રેશર લગાડ્યું? દ્રાવણ તરફ કે દ્રાવક તરફ? દ્રાવણ તરફ. કેમ? કારણ કે દ્રાવક પોતે દ્રાવણ તરફ આવે છે, બરાબર ને? અને એ દ્રાવકને અટકાવવું હોય તો પ્રેશર ક્યાંથી લગાડવું પડે? દ્રાવણ તરફ. તો દ્રાવણ તરફ એક નળી ખેંચી લીધી, એ નળીની ઉપર મેં પિસ્ટન મૂકી દીધી. જો એ પિસ્ટનને હું દબાવીશ, જો એ પિસ્ટનને હું દબાવીશ તો શું થશે? દ્રાવકનો જે જથ્થો છે આ તરફ આવી રહ્યો છે તે ધીમો થશે. અને એક દબાણ પર, એક દબાણ એવું હશે કે જ્યારે
દ્રાવકની જે ગતિ છે તે શું થઈ જશે? બંધ થઈ જશે. અને જે એક્સટર્નલ દબાણે તમે તમારા દ્રાવકની ગતિને બંધ કરી શકો તેને તમે શું કહો છો? અભિસરણ દબાણ. ઓકે, સમજી ગયા? આગળની આકૃતિમાં પણ સમજેલા, આમાં અલગ રીતે સમજ્યા. દ્રાવક આ તરફ આવી રહ્યું છે, એને અટકાવવા માટે પિસ્ટન પર તમે દબાણ લગાડ્યું, તેને કહેવાશે અભિસરણ દબાણ. હવે ઓર મોડિફિકેશન, માની લો કે અહીંયા એક નળી ખેંચી લીધી. જો મેં અહીંયા નળી ખેંચીશ તો આ નળીમાં શું ભરાશે? કોમન છે કે અહીંયા દ્રાવક છે, આ પાત્ર દ્રાવકથી ભરેલું છે, તો થોડું ઘણું દ્રાવક છે તે ગતિ કરીને બોલો અહીંયા સુધી આવી જશે કે નહીં આવી જાય? આ જે દ્રાવક છે એ થોડું ઘણું દ્રાવક ગતિ કરીને એમાં આવી જશે કે નહીં આવી જાય? અને આ જે નળી છે તેને આપણે ખુલ્લી રાખવાની છે. કેવી રાખવાની છે? ખુલ્લી રાખવાની છે. જો આ નળી ખુલ્લી હશે તો ખુલ્લી સપાટી પર, દ્રાવકની ખુલ્લી સપાટી પર વાતાવરણનું દબાણ એટલે કે પી ઓફ એટીએમ લાગતું હશે કે નહીં લાગતું હોય? લાગવાનું જ છે. જો આ નળીને ખેંચી નાખું અને ખુલ્લી રાખવું તો દ્રાવક થોડું ઘણું અહીં આવી ગયું, અને દ્રાવકની સપાટી ખુલ્લી હોવાથી તેના પર કયું દબાણ લાગે છે? પીએટીએમ. જો આ જગ્યા ઉપર પીએટીએમ લાગતું હોય તો બોલો આ જગ્યા ઉપર પણ પીએટીએમ લાગતું હશે કે નહીં લાગતું હોય? યાદ કરો પાસ્કલનો નિયમ, સરખી સરખી ઊંચાઈ. જો અહીંયા પીએટીએમ લાગે તો અહીંયા પણ પીએટીએમ લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ? કારણ કે આ બંને દ્રાવણ ઇનડાયરેક્ટલી એકબીજા સાથે કનેક્ટેડ છે, ખાલી અર્ધ પારગમ્ય પડદો જ છે જે બંનેને અલગ પાડે છે. એટલે જો આ જગ્યા ઉપર પીએટીએમ હોય તો કમ્પ્લીટ આ જગ્યા પર પણ પીએટીએમ તો અતું જ, એ તો હોવાનું જ છે. બરાબર, પીએટીએમ તો અતું અને હોવાનું જ છે. અને તમે જે દબાણ આપો છો તે એક્સટર્નલ છે, મતલબ કે વધારાનું છે, અને એ વધારાનું દબાણ એને કારણે દ્રાવકની ગતિ બંધ થાય છે. સમજ પડી? એટલે અભિસરણ દબાણ એ એક્સટર્નલ દબાણ છે, એને આની સાથે ગણવાનું નથી. આ તો અલગથી લાગશે, એ તો લાગવાનું છે, પીએટીએમ તો અતું જ. એના સિવાયનું દબાણ, પીએટીએમ સિવાયનું દબાણ કે જે તમારા દ્રાવકની ગતિને અટકાવે છે એને કહેવાશે અભિસરણ દબાણ. સમજ પડી ગઈ? અને એ જે અભિસરણ દબાણ છે તેને આપણે કઈ સંજ્ઞા આપીએ છે? પાઈ. શું કહીએ છે? પાઈ. તો આ આકૃતિમાં સમજ પડી દરેકને? ખ્યાલ આવી ગયો? અભિસરણ દબાણ એક્સટર્નલ દબાણ છે, એક્સટર્નલ નો મતલબ વધારાનું. કેમ વધારાનું કીધું? એનું કારણ છે કે પીએટીએમ તો બંને બાજુ હોવાનું જ છે, એના સિવાય એક્સ્ટ્રા દબાણ લગાડીશું અહીંયા, એ એક્સ્ટ્રા દબાણ અભિસરણ દબાણ કહેવાશે. ઓકે, બીજી વસ્તુ નોટ કરો તો કરી લો આને. ઓકે, તો આગળ વધુ. હવે એવું કહેવાય છે કે અભિસરણ દબાણ ડિપેન્ડ કરે છે કોના ઉપર? તો કે પહેલું તે ડિપેન્ડ કરે છે સાંદ્રતા પર, સી ફોર સાંદ્રતા, કોન્સન્ટ્રેશન. અને યાદ રાખજો એ સાંદ્રતા કઈ? તો કે સાંદ્રતા તો ઘણી બધી છે, મોલારિટી, નોર્માલિટી, મોલારિટી, ઘણી બધી છે. અને આમાં ખાસ કરીને યાદ રાખવાનું છે કે એ જે સી છે એ તમારી મોલારિટી છે, મોલારિટી. તો પાઈ ચલે છે મોલારિટી. બીજી વસ્તુ કે જે પાઈ છે તે કોના ઉપર આધાર રાખે? તો કે તાપમાન પર. તો આના પરથી લખી શકીએ કે પાઈ ચલે છે એમટી, બરાબર કરી નાખો, ચલે છે કાઢીને, અચળાંક ઉમેરી દઈશું આર, તો એમઆરટી થઈ જશે. તમે લોકો ચાહો તો એમની જગ્યા ઉપર સી પણ રાખી શકો છો, સીઆરટી પણ રાખી શકો છો. પણ યાદ રાખજો સાંદ્રતા કયામાં આવશે? તો કે મોલારિટીમાં, એટલે મેં મોલારિટી કેપિટલ એમ લખેલું છે. તો સી એની જગ્યા ઉપર એમ, એમટી, એમઆરટી. તમે ચાહો તો સીઆરટી પણ લખી શકો છો. હવે બીજી એક વસ્તુ આપણે જાણીએ છીએ કે મોલારિટીનો મતલબ શું? મોલારિટીનો મતલબ એકમ કદમાં સમાયેલા મોલની સંખ્યા કહેવાય. મોલારિટીનો મતલબ શું? એકમ કદમાં સમાયેલા મોલની સંખ્યા, એને કહેવાય મોલારિટી. તો મોલારિટી બરાબર એકમ કદમાં સમાયેલા મોલની સંખ્યા, જેની કિંમત હું આમાં મૂકું, તો પાઈ બરાબર મોલારિટી બરાબર એન બાય વી, મોલના છેદમાં કદ આર ઇન્ટુ ટી. સૂત્ર તૈયાર, પાઈ વી બરાબર એન આર ટી. હવે અભિસરણ દબાણને સાંકળતું આ જે સૂત્ર છે એ કોને મળતું આવે છે?
આદર્શ વાયુ સમીકરણ યાદ કરો, પીવી બરાબર એનઆરટી. તો આ સમીકરણ પીવી બરાબર એનઆરટી એને મળતું આવે છે ને. અને આ સૂત્ર ની અંદર આર એને કહેતા હતા વાયુ અચળાંક, તો અહીંયા પણ આપણે એ જ લેવાનો છે. આર બરાબર જે વાયુ અચળાંક આ સૂત્રમાં આવતો હતો એ જ અચળાંક આપણે અહીંયા લેવાનો છે. અને એની જે વેલ્યુ છે એ 0.0821. અહીંયા આપણે એટીએમ ની વાત કરીએ છીએ એટલે એટીએમ લીટર પર મોલ કેલ્વિન. તો યાદ રાખજો અભિસરણ દબાણ ની અંદર જે પણ આર આવશે એની વેલ્યુ 0.0821 જ તમારે રાખવાની છે. કારણ કે જે અભિસરણ દબાણ છે, અભિસરણ દબાણ એને આપણે એટીએમ માં દર્શાવીશું. અને બીજી વસ્તુ કે મોલારિટી જે છે એ મોલારિટીમાં એન એટલે કે મૂળની સંખ્યા, અને જે વી છે કદ એ શેમાં બતાવીશું, લીટરમાં. આ જે તાપમાન છે તે શેમાં આવશે, કેલ્વિનમાં. તો સૂત્ર તૈયાર થઈ ગયું પાઈ વી બરાબર એનઆરટી. પાઈ તેના તે, વી તેના તે, એન એટલે કે મોલ, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, બાજુમાં આરટી તેના તે. તો એક સૂત્ર આ પણ તૈયાર થઈ જાય, પાઈ બરાબર ડબલ્યુ આરટી અપોન એમવી. આમાંથી હું તમને એમને કરતા બનાવીને આપી દઉં તો ડબલ્યુ આરટી ના છેદમાં પાઈ વી હું આ આપી દઉં. આ બધી વસ્તુ તમને ખબર હોય તો બોલો આ શોધી શકો કે ના શોધી શકો. આના આધારિત દાખલા પણ તમને પૂછાતા હોય છે. તો આ તો તમારું અભિસરણ દબાણ અને તેના સૂત્ર એકવાર આને ચેક કરી લો, પછી અભિસરણ દબાણમાં થોડી આગળ વાત કરવાની છે. ઓકે, હવે આગળ વધીશું. ચાલો અભિસરણના ટોપિકમાં હજુ બીજું શું આવે આપણે ફરીથી પેલી આકૃતિ બનાવીશું. ધ્યાનથી જોજો, ફટાફટ સ્પીડમાં યાદ કરો આપણી આકૃતિ. યાદ કરો આપણી આકૃતિ. બોલો અહીંયા અર્થ પાર્ક એમાં પડદો હતો કે નતો, અને અહીંયા માની લો કે તમે પિસ્ટન મૂકેલી છે. આ તમારી પિસ્ટન. અહીંયા શું ભરેલું છે? દ્રાવણ. અહીંયા શું હતું? દ્રાવક. બરાબર. બોલો ક્યાંથી ક્યાં અભિસરણ થશે? ડાબે થી જમણે કે જમણે થી ડાબે? જમણે થી ડાબે. આ કોણ છે તમારો? એસપીએમ. ઓકે, તો અભિસરણ થઈ રહ્યું છે કે નહીં થઈ રહ્યું? થઈ રહ્યું છે. હવે જો તમે આ પિસ્ટન ની ઉપર શું લગાડશો? પી એક્સટર્નલ. જો પી એક્સટર્નલ લગાડશો તો અભિસરણ ઓછું થઈ જશે, અને જે પી એક્સટર્નલ પર અભિસરણ બંધ થઈ ગયું તેને આપણે શું કહેતા હતા? અભિસરણ દબાણ પાઈ. જો તમે આ પિસ્ટનની ઉપર પાઈ લગાડશો તો દ્રાવકની જે ગતિ છે તે શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. મતલબ કે જમણે થી ડાબે તરફ જે દ્રાવક આવતું હતું તે ઘટના બંધ થઈ ગઈ. હવે એવું કહેવાય છે, અથવા તો તમે જાતે જ વિચાર કરો, પી એક્સટર્નલ લગાડતા જે દ્રાવક જમણે થી ડાબી તરફ આવતું હતું તે બંધ થઈ ગયું, તે અટકી ગયું. બરાબર. અને હવે વિચાર કરો, જો તમે એ દબાણ એટલે કે પી એક્સટર્નલ હજુ થોડું વધારો, ફરીથી પી એક્સટર્નલ લગાડો છો ત્યારે દ્રાવકની જે ગતિ છે, પી એક્સટર્નલ લગાડ્યું, પી એક્સટર્નલ લગાડ્યું તો દ્રાવકની ગતિ અટકી ગઈ. અને હવે જો તમે પી એક્સટર્નલનું પ્રમાણ થોડું વધારે વધારી દેશો તો બોલો રિવર્સ પ્રોસિજર થઈ શકે કે ના થઈ શકે? ફરીથી જો પી એક્સટર્નલ ઘટશે તો દ્રાવકની ગતિ વધશે, અને પી એક્સટર્નલ વધશે તો દ્રાવકની ગતિ ક્યાં જશે? રિવર્સ. ફરીથી પી એક્સટર્નલનો મતલબ શું? પી એક્સટર્નલનો મતલબ શું? અભિસરણ દબાણ. અભિસરણ દબાણ છે તો દ્રાવક સ્થિર, સ્થિર, કોઈ ગતિ નહીં. પણ જો પી એક્સટર્નલનું પ્રમાણ વધારશો તો દ્રાવક ઉલટી દિશામાં ગતિ કરવાની શરૂઆત કરશે કે નહીં કરે? એને કહેવાય પ્રતિ અભિસરણની ઘટના. કઈ ઘટના? પ્રતિ અભિસરણની ઘટના. તો પ્રતિ અભિસરણ છે શું? જ્યારે દ્રાવણ તરફ અભિસરણ દબાણ કરતા પણ વધુ દબાણ લગાડવામાં આવે છે તો આવા સંજોગોમાં દ્રાવકના અણુઓ જમણેથી ડાબે તરફ
જવાની જગ્યાએ ડાબે થી ક્યાં જવા લાગે છે? જમણે તરફ. અને દ્રાવકના અણુની ડાબે થી જમણે તરફ જવાની આ જે ઘટના છે તેને કહીશું પ્રતિ અભિસરણની ઘટના. તો બોલો, પ્રતિ અભિસરણ શું છે? દરેકને સમજ પડી ગઈ? સિમ્પલ છે. અભિસરણ દબાણમાં શું થાય? દ્રાવકની ગતિ બંધ થઈ જાય. અને જો અભિસરણ કરતા પણ વધારે દબાણ લગાડી દીધું તો દ્રાવક ઉલટી દિશામાં વહેવા લાગશે. મતલબ કે જમણેથી ડાબેની જગ્યાએ, ડાબેથી જમણી તરફ. એ જે ઘટના છે તેને આપણે કહીશું પ્રતિ અભિસરણની ઘટના. આવડશે? ચેક કરી દો. ઓકે, ઈઝી છે, આવડશે બરાબર. તો આગળ વધીએ ફટાફટ. હવે માની લો બે એવા દ્રાવણ તમે વિચારો કે જેની વચ્ચે અભિસરણ થતું જ નથી. માની લો કે આ આપણું ડબ્બામાં વચ્ચે અર્ધપારગમ્ય પડદો. કોણ? અર્ધપારગમ્ય પડદો. અહીંયા દ્રાવણ એક, અહીંયા દ્રાવણ બે. માની લો શું કરવાનું છે? ખાલી માનવાનું છે. માની લો કે આ બંને દ્રાવણની વચ્ચે અભિસરણની ઘટના થતી જ નથી. વચ્ચે અર્ધપારગમ્ય પડદો છે છતાં પણ અભિસરણ થતું નથી. તો જ્યારે બેની વચ્ચે અભિસરણ ન થતું હોય, જ્યારે બે દ્રાવણ વચ્ચે અભિસરણ ન થતું હોય, તો તેવા સંજોગોમાં શું કહેવાનું? આ બંને દ્રાવણ કેવા હશે? સમઅભિસારી. કેવા હશે? સમઅભિસારી. અને આવા સંજોગોમાં એ બંને દ્રાવણના અભિસરણ દબાણ, એટલે કે જો આનું અભિસરણ દબાણ પાઈ વન, આનું અભિસરણ દબાણ પાઈ ટુ, તો સમ અભિસારી દ્રાવણ માટે પાઈ વન ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ થશે. બંનેના અભિસરણ દબાણ કેવા હશે? સમાન હશે. તો બોલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? સમ અભિસારી દ્રાવણ એટલે શું? જ્યારે બંને દ્રાવણના અભિસરણ દબાણ સમાન હોય તેવા દ્રાવણને સમ અભિસારી દ્રાવણ કહે છે. હવે આપણે વાત કરીએ, માની લો કે એક પાત્ર છે, એ પાત્રમાં દ્રાવણ ભરેલું છે અને એ દ્રાવણની અંદર તમે ચીમડાયેલી દ્રાક્ષ મૂકો છો, તો થોડા સમયમાં તે શું થઈ જશે? ફૂલી જશે, બરાબર કે નહીં? દ્રાક્ષ ફૂલી ગઈ કેમ? કારણ કે બહારથી દ્રાવક ક્યાં પ્રવેશ કરતું હશે? દ્રાક્ષમાં. જ્યારે બહારથી દ્રાવક દ્રાક્ષમાં પ્રવેશ કરે તો જ તમારી દ્રાક્ષ ફૂલે, બાકી દ્રાક્ષ ફૂલે નહીં. તો બહારથી દ્રાવક અંદર પ્રવેશ કરે છે અને બહારથી દ્રાવક અંદર ક્યારે પ્રવેશ કરે? જ્યારે અંદરની સાંદ્રતા વધુ અને બહારની સાંદ્રતા ઓછી. તો જ્યારે બહારની સાંદ્રતા ઓછી હશે તો દ્રાવક અંદર પ્રવેશ કરશે. અને આવું જે ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે તેને આપણે કહીશું અલ્પ અભિસારી દ્રાવણ. શું કહીશું? અલ્પ અભિસારી દ્રાવણ. તો દ્રાક્ષ આ પાણી, દ્રાક્ષ પાણી. દ્રાક્ષની અંદર ગર હોય તો સાંદ્રતા વધુ હોય, બહાર તો પાણી છે એની સાંદ્રતા કેવી હોય? ઓછી. અને નિયમ છે કે દ્રાવક ક્યાંથી ક્યાં ભાગે? દ્રાવણની ઓછી સાંદ્રતાથી દ્રાવણની વધુ સાંદ્રતા તરફ. તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. અને ઓછી સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ છે તેને કહેવાય અલ્પ અભિસારી દ્રાવણ. અને વધુ સાંદ્રતા ધરાવતું જો કોઈ દ્રાવણ હોય તો તેને કહેવાશે અતિ અભિસારી દ્રાવણ. શું કહેવાશે? અતિ અભિસારી દ્રાવણ. એને બીજી રીતે સમજો, અતિ અભિસારી ને અલ્પ અભિસારી. સમજાઈ ગયું? સમજાઈ ગયું. ઓકે, હવે સમજો અતિ અભિસારી. એની માટે પણ આજ કામ કરો. પાત્ર, વાડકો, વાડકામાં પાણી, વાડકામાં પાણી. અને માની લો કે એની અંદર તમે 0.9% વેટ બાય વોલ્યુમ કરતા પણ વધુ સાંદ્રતા ધરાવતું ક્ષારનું પાણી, પાણી નહીં દ્રાવણ ભરેલું છે.
આટલા ટકાથી પણ વધુ સાંદ્રતા ધરાવતું તમે ક્ષારનું પાણી, પાણી નહીં દ્રાવણ અહીંયા બદલ્યું છે, આ વાડકામ બદલ્યું છે. અને એ વાડકામાં તમે તમારો નાખો છો રક્તકણ. શું નાખો છો? રક્તકણ. તો થોડા સમયમાં એ બિચારા રક્તકણની હાલત આવી થઈ જશે, ચીમડાઈ ગયો, ચીમડાઈ ગયો, ચીમડાઈ ગયો. કેમ? કારણ કે બહારના વિસ્તારમાં જે દ્રાવણ છે તેની સાંદ્રતા 0.9% કરતા વધુ છે, અને એની સરખામણીમાં જે રક્તકણ છે ને એમાં સાંદ્રતા ઓછી છે, સાંદ્રતા ઓછી. અને આની જે સાંદ્રતાની વાત કરું તો સાંદ્રતા કેવી? વધુ. તો બહાર સાંદ્રતા વધુ, અંદર સાંદ્રતા ઓછી. તો દ્રાવકનો નિયમ છે, દ્રાવક ક્યાંથી ક્યાં ભાગે? ઓછી થી વધુ તરફ. તો રક્તકણની અંદર સાંદ્રતા ઓછી છે અને બહાર સાંદ્રતા વધુ છે, તો દ્રાવક અંદરથી બહાર નીકળી જશે. અને જો આમાંથી દ્રાવકને બહાર કાઢી લો તો બિચારો રક્તકણ તો ચીમડાઈ જવાનો. રક્તકણમાંથી પાણીને બહાર ખેંચી લો તો રક્તકણ ચીમડાઈ જશે, ચીમડાઈ ગયો. તો રક્તકણ ચીમડાયો કોને કારણે? દ્રાવક બહાર નીકળી ગયું એને કારણે. દ્રાવક બહાર કેમ નીકળ્યું? કારણ કે બહારનું જે પાણી હતું, બહારનું જે દ્રાવણ હતું, એ દ્રાવણની સાંદ્રતા કેવી હતી? વધુ. અને આવી વધુ સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ છે તેને કહીશું અતિ અભિસારી દ્રાવણ. શું કહીશું? અતિ અભિસારી દ્રાવણ. એકવાર ચેક કરી લો, સમ અભિસારી, અલ્પ અભિસારી, અતિ અભિસારી, ચેક કરી લો. ઓકે, આવડશે? સિમ્પલ છે? આગળ વધીએ. ચાલો, તમારે વિડીયોને પોઝ કરીને પણ તમે લખી શકો છો આ બધી વસ્તુ જો નોટ કરવું હોય તો. ઓકે, હવે આપણે કંઈક વાત કરીએ બીજી, મતલબ કે આની જ પણ કંઈક બીજી રીતે. માની લો ફરી પાછી આપણે ડબ્બાવાળી રચના બનાવી દઈએ. ડબ્બા પર ડબ્બા, 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 ડબ્બા પર ડબ્બા. ફરીથી માની લો કે આ ડબ્બુ છે, ડબ્બાની સાથે બીજો ડબ્બુ છે. આ જે ડબ્બુ છે એને એક કહી દો, આ જે ડબ્બુ છે તેને બે કહી દો. આ ડબ્બામાં હવે દ્રાવક છે. કોણ છે? દ્રાવક. સમજી લેજો, ચેન્જ થયું છે. દ્રાવક, દ્રાવણ છે. હવે દ્રાવણને નામ આપવું છે મારે. શેનું દ્રાવણ લઉં? તો કે કામ કરો ને, એવું દ્રાવણ લઈએ કે જેમાં પાણી પ્લસ મીઠું હોય. મતલબ કે આને મીઠાનું દ્રાવણ કહેવાય કે ના કહેવાય? આ મીઠાનું દ્રાવણ છે. ઓકે, અહીંયા કોણ ભરાઈ જશે ફટાફટ? આટલે સુધી કોણ આવી જશે બોલો? દ્રાવક. અહીંયા દ્રાવક ભરેલું છે તો આ બધું દ્રાવક અહીંયા સુધી ભરાઈ જશે કે નહીં ભરાઈ જાય? તો ભરાઈ જશે. એવી રીતે અહીંયા વાત કરો, અહીંયા સુધી કોણ ભરાઈ જશે? દ્રાવણ ભરાઈ જશે. ઓકે, દ્રાવક, દ્રાવણ વચ્ચે તમે જોડી દો, અર્ધ પારગમ્ય પડદો. જેવો અર્ધ પારગમ્ય પડદો જોડીશ, બોલો અભિસરણ થશે કે નહીં થાય? બોલો થશે. ક્યાંથી ક્યાં? ડાબેથી જમણે કે જમણેથી ડાબે? અહીંયા ડાબેથી જમણે. ક્યાંથી ક્યાં? ડાબેથી જમણે. કેમ ડાબેથી જમણે? કેમ? કારણ કે આ બાજુ દ્રાવક છે ને આ બાજુ દ્રાવણ છે. સાંદ્રતા ઓછી, સાંદ્રતા વધુ. તો આમ જશું કે નહીં જાય? આરામથી જઈશું. અને જેમ જેમ આપણે આ તરફ જઈશું તેમ તેમ દ્રાવણની સપાટી બોલો ઉપર આવશે કે નહીં આવે? 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 જેને આપણે અભિસરણ કહીશું. પણ હવે જો મારે આ અભિસરણની ઘટનાને રોકવી હોય તો શું કરીશ? અહીંયા ઉપર પિસ્ટન મૂકી દઈશ. અને પિસ્ટન મૂકીને ઉપરથી શું આપીશ? પાઈ. જેવું અભિસરણ દબાણ પાઈ આપીશ તો બોલો દ્રાવકની ગતિ બંધ થઈ ગઈ. થઈ ગઈ?
અને જે પાઈ છે તને શું કહો છો? અભિસરણ દબાણ કહો છો. કહો છો કે નહીં કહેતા? હવે મને એમ કહો, જો તમારામાંથી કોઈ વ્યક્તિ, જેને કહેવાય ને અડવિત્રો વ્યક્તિ, તો જો તમારામાંથી કોઈ અડવિત્રો વ્યક્તિ, એના મનમાં ઈચ્છા થાય અને જો એ અડવિત્રો વ્યક્તિ આ પિસ્ટનને હજુ જોરથી દબાવી દે, તો તમે દબાણ અભિસરણ કરતા પણ વધારે લગાડ્યું કહેવાય કે ના કહેવાય? જો એ વ્યક્તિ આ પિસ્ટનને પાઈ કરતા પણ વધુ દબાણે દબાવશે તો થશે શું? કઈ ઘટના થશે? અભિસરણ કે અભિસરણની ઉલટી? તો કે અભિસરણની ઉલટી ઘટના, જેને આપણે કહીએ છીએ પ્રતિ અભિસરણ. અને જો પ્રતિ અભિસરણ થયું તો શું થશે? દ્રાવક ડાબેથી જમણી તરફ જશે કે જમણેથી ડાબી તરફ જશે? તો આન્સર છે જમણેથી ડાબી તરફ. જો તમે પ્રતિ અભિસરણ કરાવશો, પ્રતિ અભિસરણ ક્યારે થાય? જ્યારે તમે અભિસરણના દબાણ કરતા પણ વધુ દબાણ લગાડો. તો જ્યારે અભિસરણ દબાણ કરતા પણ વધુ દબાણ લાગશે તો તમારું જે દ્રાવક છે તે ઉલટી દિશામાં ગતિ કરશે. સીધી દિશા કઈ છે? ડાબેથી જમણે. પણ પ્રતિ અભિસરણમાં ઉલટી દિશામાં ગતિ થશે, જમણેથી ડાબે. તો જમણી તરફ જે પાણી છે તે બધું ક્યાં આવવા લાગશે? ડાબે તરફ. અને જેમ જેમ પાણી ડાબે તરફ આવશે તેમ તેમ આ સપાટીનું સ્તર વધશે. અને માની લો કે તમે એક આવી રચના રાખેલી છે આ રીતે, તો આ બધું પાણી અહીંયાથી ઉપર ચડીને બહાર આવશે અને અહીંયા તમે રાખશો પાત્ર. બોલો, એ પાત્રમાં તમે પાણીને ભેગું કરી શકો કે ના કરી શકો? અને જેમ જેમ તમે પ્રેશર આપ કરશો, જેટલું તમારા તાકાત હોય પ્રેશર વધારતા જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ. જેમ જેમ પ્રેશર વધારશો તેમ તેમ આ જે દ્રાવણ છે તેમાંથી મીઠું રહી જશે અને બધું પાણી ક્યાં ભાગવા લાગશે? ડાબે તરફ. અને ડાબે તરફ ભાગીને બોલો આ પાત્રમાં જમા થવા લાગશે કે નહીં થવા લાગે? અને આ પદ્ધતિની મદદથી તમે મીઠાના પાણીમાંથી, કોના મીઠાના પાણીમાંથી પાણીને અલગ કાઢી શકો છો અને એવા પાણીનો પીવા માટે યુઝ કરી શકો છો. તો દરિયાનું જે મીઠાવાળું પાણી છે ને, એ દરિયાના મીઠાવાળા પાણીને અહીંયા લેવાનું અને ઉપરથી અભિસરણ દબાણ કરતા પણ ખૂબ ઊંચું દબાણ લગાડવાનું. તો જેવું ઊંચું દબાણ લગાડીશ એટલે તરત જ પ્રતિ અભિસરણની ઘટના થશે અને તમારું જે પાણી છે એ મીઠાને છોડી દેશે, મીઠાને છોડી દેશે, દગો આપશે અને ક્યાં ભાગી જશે? જમણેથી ડાબે તરફ. સિમ્પલ છે આને કહેવાય પ્રતિ અભિસરણની ઘટના. અને એનો ફાયદો, મીઠાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવી શકાય છે કે નહીં જોઈ લે એકવાર ચેક કરી લો.